फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनो स्वागत छे। आ जे वीडियो छे वा स्टूडेंट्स माटे छे जेने डिप्लोमा एडमिशन लेवानुं छे अने जेने राउंड 3 नी अंदर चॉइस फिलिंग करवानुं छे। ऑलरेडी तमारुं जे चॉइस फिलिंग हतुं ए आजे स्टार्ट थई गयुं छे, एटले के 19 तारीख ए स्टार्ट થવાનું હતું અને બપોરે 1 વાગ્યા પછી ચોઇસ ફિલિંગ છે એ સ્ટાર્ટ થઈ ગયું છે। તો ઘણા બધાએ ચોઇસ ફિલિંગ ઓલરેડી કરી દીધેલું છે, ઓકે। તો એ બી એકવાર ખાલી જોઈ લેજો જેથી તમારી કોઈ ભૂલ થઈ હોય તો ફરી એને ચેન્જ કરી શકે। અને જેને બાકી હોય તો આવતીકાલે છેલ્લી તારીખ છે, ઓકે। 2 દિવસનો તમને ટાઈમ આપેલો હતો, તો આવતીકાલે લાસ્ટ ડેટ છે, તો આવતીકાલ સુધીમાં તમારે ચોઇસ ફિલિંગ જે છે કરી દેવાનું રહેશે। તો ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવાનું, આનું જે રિઝલ્ટ છે, ઓકે, રિઝલ્ટ ક્યારે આવશે, અને જે અમુકને એવું છે કે એવા ક્વેશ્ચન બી છે કે જો ચોઇસ ફિલિંગ આમાં હું કરું છું તો મને 100% શું એડમિશન મળશે જ, ઓકે। એ સિવાય બી ઘણા ક્વેશ્ચન છે, ઘણી કોમેન્ટ્સ છે, એ આપણે અહીંયા લિસ્ટ આઉટ કરેલી છે અને એના આપણે આન્સર આપવાના છે। તો વિડીયો છેક સુધી જોજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે આને રિલેટેડ એનું તમને નોટિફિકેશન મળતું રહે। તો આપણે વાત કરીએ કે ચોઇસ ફિલિંગ, ઓકે, શું ધ્યાન રાખવાનું। તો જ્યારે બી તમે લોગિન કરશો એટલે તમારું સ્ક્રીન આ રીતનું ઓપન થશે, એમાં તમે ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરશો એટલે એક નવી તમારી સ્ક્રીન ખુલશે અને લેફ્ટ સાઈડ ઉપર ચોઇસ ફિલિંગનું ઓપ્શન હશે, ઓકે। હવે ચોઇસ ફિલિંગની અંદર તમને ખાલી ગવર્મેન્ટની જ કોલેજ જે હશે એ બતાવતા હશે, કારણ કે આ રાઉન્ડ જે 3 છે એ શેના માટે છે, તો ફક્ત અને ફક્ત ગવર્મેન્ટ કોલેજ માટે જ છે, ઓકે, ગવર્મેન્ટ અને GIA, ઓકે, એના માટે જ છે, ઓકે। એટલે તમને કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આની અંદર જોવા મળશે નહીં, કારણ કે સેલ્ફ ફાઇનાન્સની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમારે જે તે કોલેજનો ડાયરેક્ટ કોન્ટેક કરવાનો રહેશે, ઓકે। એટલે ખાલી એટલી જ કોલેજ તમને દેખાશે। એટલે અમુકને એવો ક્વેશ્ચન હતો કે સર બીજી કોલેજો કેમ બતાવતા નથી, તો ગવર્મેન્ટ બધી જ કોલેજ ત્યાં તમને બતાવશે, ક્લિયર। એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગયું। હવે ચોઇસ ફિલિંગમાં તમારે શું ધ્યાન રાખવાનું છે, ઓકે। તો ચોઇસ ફિલિંગનો આપણે ઓલરેડી જ્યારે ફર્સ્ટ રાઉન્ડ ચાલતો હતો ત્યારે વિડીયો બનાવેલો છે, ઉપર આઈ બટન પર ક્લિક કરશો તો ત્યાંથી તમને જોવા મળી જશે। અને બીજી વસ્તુ, હવે તમારે પ્રાયોરિટી વાઇઝ જે નવા સ્ટુડન્ટ છે, જે જૂના સ્ટુડન્ટ છે એ લોકોને તો ઓલરેડી ખબર જ છે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવાનું છે, પણ જે નવા રજિસ્ટર્ડ સ્ટુડન્ટ છે જેમણે હમણાં રજિસ્ટ્રેશન કરાયેલું છે તો એમણે શું ધ્યાન રાખવાનું છે, તો તમારી જે તમે જે ચોઇસ ફિલિંગ કરો એની પ્રાયોરિટી પ્રમાણે તમારે અરેન્જ કરવાનું છે। ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે તમે તમારી પ્રાયોરિટી છે કે ભાઈ અમદાવાદ પોલિટેકનિકની મને એડમિશન મળે, તો તમારે એ જે તમારી પ્રાયોરિટી છે એને ટોપ પર રાખવાની। સપોઝ તમારી પ્રાયોરિટી છે કે અમદાવાદ પોલિટેકનિક, તો અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક તો નંબર 1 પર રાખો। પછી તમારી પ્રાયોરિટી છે કે ભાઈ RC, ઓકે, તો એને રાખો। પછી તમારી પ્રાયોરિટી છે ગાંધીનગર તો એને રાખો। પછી હિંમતનગર, વોટ એવર, જે બી તમારી નજીક હોય, જે બી તમારું પ્લાનિંગ હોય એ પ્રમાણે તમારે સિક્વન્સમાં ગોઠવવાની રહેશે, ઓકે। જે સોફ્ટવેર છે મેરિટ પ્રમાણે તમારું શું કરશે, ચેક કરશે અને જ્યાં અવેલેબલ હશે એ સીટ તમને શું કરશે, અલોકેટ કરશે, ઓકે। પછી તમે એવું કહેશો આ તમારો ફાઇનલ રાઉન્ડ છે, ઓકે, ચોથો રાઉન્ડ આવવાની પોસિબિલિટી નથી, ક્લિયર। આ વેકેન્ટ રાઉન્ડ જે છેલ્લો રાઉન્ડ પડતો હોય છે વેકેન્ટ રાઉન્ડ કહેવાય, એટલે આ તમારો ઓલમોસ્ટ લાસ્ટ રાઉન્ડ હશે, ઓકે, આના પછી કોઈ રાઉન્ડ લગભગ હોતો નથી। સો જે બી તમે ચોઇસ ફિલિંગ કરો એ પ્રોપર કરજો, જેને બી જ્યાં બી જવાનું છે, પછી સપોઝ થર્ડ રાઉન્ડની અંદર તમને જે બી કોલેજ મળશે, ક્લિયર, જે નવા સ્ટુડન્ટ છે એની વાત નથી કરતો, જે જુદા સ્ટુડન્ટ છે પહેલાં એ સમજી લો, તમને થર્ડ રાઉન્ડની અંદર જો કોઈ કોલેજ મળશે તો એ તમારે ત્યાં જવું જ પડશે। પછી તમે એવું કહેશો કે નહીં સર મને ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં જે મળી તે મને પાછી આપો, તે પોસિબલ નહીં થાય, એટલે હજુ કોઈ એ કન્સન્ટ આપેલું હશે, સમજો કે તમે સ્ક્રીન ઓપન કરશો જે જૂના સ્ટુડન્ટ છે એમને એક નોટિફિકેશન આવે છે કે તમારે થર્ડ રાઉન્ડમાં જવું છે કે નથી જવું, તે વિચારીને યસ કે નો સિલેક્ટ કરજો, બરાબર। હા, થર્ડ રાઉન્ડમાં જો તમને ક્યાંય નહીં મળે તો જે તમારું અગાઉનું જે રિઝલ્ટ હતું, અગાઉનું જે બી એડમિશન હતું, એ તમારું એમનું એમ એઝ ઇટ ઇઝ રહેશે, પણ જેને આગળ જવું છે તો ઇનકેસ થર્ડ રાઉન્ડમાં તમને મળી જશે તો પછી તમે કહેશો કે હવે સર મારે ચેન્જ કરવું છે તો થશે નહીં, ઓકે, આ રજિસ્ટર જે જૂના સ્ટુડન્ટ હતા એની વાત છે, જે ફ્રેશ સ્ટુડન્ટ છે એમને તો જોડે અત્યારે હાલ કોઈ એડમિશન છે નહીં, ઓકે। સો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે બીજી વસ્તુ, મેં કીધું એ પ્રમાણે તમારી પ્રાયોરિટી પ્રમાણે રાખજો, પછી એવું ના થાય કે તમારે અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં લેવું તું એને તમે 5મા કે 6ઠા નંબર પર રાખી અને પહેલા નંબર પર ભુજ નહીં રાખીને ત્યાં તમને એડમિશન મળી ગયું, ઓકે, એ પછી કોઈ ચાન્સ રહેશે નહીં કે ભાઈ મને કોલેજ ચેન્જ કરી આપો। એટલે પ્રોપર પ્રાયોરિટી તમે મેન્ટેન કરો, સિક્વન્સ બનાવો અને એ પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ કરવાની
રહેશે. એટલા માટે જ કહું છું, ઉપર આઈ બટન પર વિડીયો છે, ઓલરેડી મેં ડિટેલમાં સમજાવેલો છે, તો એકવાર ક્લિયરલી એને જોઈ લો એટલે તમારા બધા જ ડાઉટ છે ક્લિયર થઈ જશે. ઓકે, એ સિવાય ઘણી કમેન્ટ્સ છે, તો 3-4 કમેન્ટ મેં અહીંયા લિસ્ટ આઉટ કરેલી છે, તો એ લિસ્ટ આઉટ કરેલી કમેન્ટ જોઈ લઈએ શું કહેવા માગે છે. ક્લિયર? તો સૌથી પહેલું છે કે રાઉન્ડ વનમાં સપોઝ કોઈને ગવર્મેન્ટ સીટ કન્ફર્મ કરવા 500 રૂપિસ પે કરેલા હતા. ક્લિયર? તો સપોઝ હવે એવું કહે છે કે જો મને થર્ડ રાઉન્ડમાં ક્યાંક મળે ગવર્મેન્ટમાં, તે 500 રૂપિયા શું ફરી ફી કે પે કરવાની? તો ના, એ તમારે ફરી ફી ફીસ જે છે પે કરવાની રહેતી નથી. એ જે તમે જે 500 રૂપિયા જે ભરેલા છે ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડ વોટ એવર જે બી રાઉન્ડમાં, એ તમારા જે પૈસા છે ઓટોમેટિક તમારા ટ્રાન્સફર થઈ જશે. જસ્ટ તમારે શું કરવાનું રહેશે, તમારું એડમિશન લેટર છે તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. સેકન્ડ છે કે રાઉન્ડ થ્રીમાં ચોઇસ ફિલિંગમાં કોલેજ નથી આવતી. ઓકે, તો મેં તમને કીધું કે ગવર્મેન્ટ કોલેજ બધી જ આવે છે, ઓલમોસ્ટ 179 જેટલી તમારી ચોઇસ કદાચ અવેલેબલ તમને બતાવતી હશે. થર્ડ છે કે સર ચોઇસ ફિલિંગ થઈ ગયું છે, પણ જ્યારે હું લોક કરવા જઉં છું ત્યારે કંઈક એરર બતાવે છે. ઓકે, તો ક્લિયર મગજમાં રાખો કે તમારે ક્યાંય લોક કરવાનું નથી. એ ઓટોમેટિક કાલે ટાઈમ પૂરો થશે એટલે ઓટોમેટિક એ જે છે લોક થઈ જશે. એટલે કાલ રાત સુધીમાં તમે એને નંબર ઓફ ટાઈમ ચેન્જ કરી શકશો, એટલે ક્યાંય લોક કરવાનું નથી. બરાબર, ખાલી તમારે શું કરવાનું છે, સેવ એન્ડ કન્ટિન્યુ અથવા સેવ એન્ડ એક્ઝિટ. સેવ ખાસ કરવાનું, સેવ કરશો તો જ તમારી જે ચોઇસ છે એ બધી ચોઇસ તમારી સેવ થશે, અધરવાઇઝ સેવ થશે નહીં. ઓકે, એટલે લોક કરવાનું કોઈ ટેન્શન રહેતું નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આ રાઉન્ડમાં આપણે ચોઇસ કરીએ તો પાક્કું આપણને એડમિશન મળશે? ના, એવી કોઈ ગેરંટી હોતી નથી. કારણ કે તમે કઈ કોલેજની અંદર કેટલી સીટ બાકી છે એની ઓલરેડી પીડીએફ આપણે અપલોડ કરેલી છે. ના જોયો હોય તો એ બી વિડીયો હું તમને ઉપર આઈ બટનમાં મૂકી આપીશ, એટલે આઈ બટનની અંદર બે વિડીયો હશે. એક વિડીયો ચોઇસ ફિલિંગને લગતો હશે અને બીજો હશે વેકન્ટ રાઉન્ડ સીટ. ઓકે, એની અંદર નીચે પીડીએફ હશે. તો એ બે વસ્તુ તમે જુઓ કે કઈ કોલેજમાં કેટલી સીટ છે, એ પ્રમાણે તમને અલોકેટ થશે. એટલે એવું જરૂરી નથી કે તમે ચોઇસ ફિલિંગ કરી એટલે તમારું એડમિશન થઈ ગયું. ક્લિયર? તો આ અમુક જે ક્વેશ્ચન્સ હતા, અમુક જે કમેન્ટ્સ હતી, એ કમેન્ટ્સ આપણે સોલ્વ કરી. આઈ હોપ તમારું આ જે ચોઇસ ફિલિંગને લગતા જે બી ડાઉટ્સ હશે બધા ડાઉટ્સ આપણે આ વિડીયોની અંદર કવર કરી દીધા. એમ છતાં બી કોઈ ડાઉટ્સ હોય તો જરૂરથી અમારો કમેન્ટ બોક્સ છે ચેનલનું એ ઓપન છે, તો તમે ત્યાં કમેન્ટ કરશો, અમે 100% એનો રિપ્લાય આપીશું. એ સિવાય અમારા વોટ્સએપ નંબર બી અવેલેબલ છે, ઘણા બધા સ્ટુડન્ટ વોટ્સએપ પર પણ મેસેજ કરે છે અને અમે એમના રિપ્લાય બી આપીએ છીએ. તો તમારે બી કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને મેસેજ કરજો, જેથી અમે તમને પ્રોપર ગાઈડ કરી શકીએ. સો ફ્રેન્ડ્સ, વિડીયો તમારા ફ્રેન્ડ સુધી મેક્સિમમ શેર કરજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.